ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જો આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં ભણવાનું છે, તો આસપાસમાં આપણે 13-16 પાઠ ભણી ગયા, બરાબર. અને એમાં 17મો પાઠ ચોપડીમાં ભણી ગયા, જેનું નામ હતું તેજલ અમદાવાદમાં. તો આ વિડીયોમાં આપણે એ 17મા પાઠની PDF જોવાની છે, PDFની સબજૂરી, બરાબર, જે સ્વાધ્યાય પોથી પ્રમાણે હોય છે, તમને ખબર જ છે, જેમાંથી ટેસ્ટ પરીક્ષા લેવાય છે. તો જુઓ, સૌથી પહેલાં શું હોય છે? વિકલ્પો. તો ચોપડીમાં પાઠ 17, તેજલ અમદાવાદમાં, બરાબર. એમાં સૂચના નંબર 1, વિકલ્પો લખો. પહેલો વિકલ્પ, તેજલ પોતાની માતાના ઈલાજ માટે કોના ઘરે ગઈ હતી, બરાબર. તો જવાબમાં આવશે, તો બધાને વિકલ્પો વગર પણ આવડે, જવાબમાં આવશે બ, મામાના ઘરે. બીજું, તેજલે તેના ગામથી અમદાવાદ સુધી કયા વાહનમાં મુસાફરી કરી, બરાબર, કયા વાહનમાં મુસાફરી કરી. તો વિકલ્પો જુઓ, અ, બસમાં, બ, કારમાં, ક, ટ્રેનમાં, ડ, રિક્ષામાં. તો જવાબમાં આવશે ક, ટ્રેનમાં, બરાબર, ટ્રેનમાં મુસાફરી કરી હતી. એટલે ખબર જ છે બધાને, યાદ રહેવું જ. ત્રીજું, મામાના ઘરે પાણી ભરવા માટે ઋત્વા અને તેજલ ક્યાં જતા હતા? તો વિકલ્પો જુઓ, અ, સામૂહિક નળે, બ, કૂવે, ક, નદીએ, ડ, તળાવે. તો કૂવો, નદી, તળાવે ગામડાની વસ્તુ છે, બરાબર. આ ગલીના એક જ નળ હતું જેમાં બધા પાણી ભરતા હતા, એટલે જવાબમાં આવશે અ, સામૂહિક નળી, બરાબર, સામૂહિક નળી. ચોથું, મામાના ઘરે શૌચાલય ક્યાં હતું? તો અ, ઘરમાં, બ, ઘરની બાજુમાં, ક, ઘરની પાછળ, ડ, ગલીના છેડે. તો જવાબમાં આવશે ગલીના છેડે, બરાબર. નળની જેમ શૌચાલય પણ એક જ હતું જે બધા વાપરતા હતા, બધા જ ઘરના લોકો. પાંચમું, તેજલની માતાની સારવાર ક્યાં ચાલતી હતી? તો અ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, બ, સરકારી હોસ્પિટલમાં, ક, ખાનગી હોસ્પિટલમાં, ડ, ટ્રસ્ટના દવાખાને. તો જવાબમાં શું આવશે? પ્રાથમિક એટલે ગામડામાં હોય, ખાનગી એટલે પોતાનું ચલાવતા હોય, ટ્રસ્ટ એટલે બધું મંડળ ચલાવતું હોય, એટલે સરકારમાં હતું. તો બ, સરકારી હોસ્પિટલમાં, જે સરકાર દ્વારા ચાલતા હોય એ દવાખાના, બરાબર. આગળ છઠ્ઠો વિકલ્પ જુઓ, તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો કાંકરિયા, બ, રિવરફ્રન્ટ, ક, સરખેજનો રોજો, ડ, સાયન્સ સિટી. આ બધા અમદાવાદના સ્થળ છે, પણ એમાં તેજલને શું જોવું હતું? તો બ, રિવરફ્રન્ટ. જવાબમાં આવશે બ, રિવરફ્રન્ટ, બરાબર. પણ એના મામા ટેન્શનમાં છે એટલે કહી શકતી નથી, બરાબર, જોવું છે પણ મામાના ચિંતાના લીધે કહી શકતી નથી, બરાબર. સાતમો વિકલ્પ, મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? તો અ, મામી, બ, ફોઈ, ક, માસી, ડ, કાકી. મમ્મીની બહેનને શું કહેવાય? ક, માસી, બરાબર, ક, માસી. આઠમો વિકલ્પ, તેજલ ગામડામાં તેના ઘરે પાણી ક્યાંથી ભરીને લાવતી હતી? તો સામૂહિક નળથી, બ, વાવમાંથી, ક, તળાવમાંથી, ડ, કૂવામાંથી. એટલે શામાંથી લાવતી હતી? તળાવમાંથી, જે 20 મિનિટના રસ્તે હતું, ક, તળાવમાંથી. નવમું, હર્ષના ઘરે તેજલે કયું સારું કાર્ય કર્યું? તો અ, સફાઈ કરી, બ, પાણીનો બગાડ અટકાવ્યો, ક, ગૃહ કાર્ય કર્યું, ડ, રસોઈ બનાવી. તો જવાબમાં શું આવશે? બ, પાણીનો બગાડ અટકાવ્યો, બરાબર. હર્ષ ટીવી જોવા જતો રહે છે, નળ ચાલુ કરીને નાહવા માટેનું પાણી ભરવા મૂકી, પાણી ભરીને બહાર જતું હોય છે, એટલે એ તેજલ જોવે છે અને નળ બંધ કરી દે. દસમો વિકલ્પ, તેજલના મામા ઘર બાબતે કેમ ચિંતામાં છે? બરાબર, કેમ? તેમને ઘર બદલવાનું છે, અ, ઘર માટે લોન મેળવવાની છે, બ, બેંકનો હપ્તો ભરવાનો છે, ક, સરકારી કર ભરવાનો છે, કે ઢ, ઘર બદલવાનું છે, બરાબર. તો જવાબમાં આવશે ઢ, ઘર બદલવાનું છે. સરકાર ખાલી કરાવે છે, તેના બદલે બીજી જગ્યા આપવાના છે, પણ બીજી બધી બહુ મુશ્કેલીઓ ઊભી થાય છે, એટલે એમને ઘર બદલવાની બાબતમાં એ ચિંતામાં છે, બરાબર. હવે જુઓ, ખાલી જગ્યાઓ, ખાલી જગ્યા પૂરો. પહેલું, તેજલ તેની માતાના ઈલાજ માટે ખાલી જગ્યા શહેરમાં આવી હતી, બરાબર. તો કયા શહેરમાં આવે છે? અમદાવાદમાં. જવાબમાં આવશે અમદાવાદ. બીજું, રેલવે સ્ટેશન પર તેજલ અને તેની માતાને લેવા માટે ખાલી જગ્યા આવ્યા હતા, બરાબર, એટલે એને મામાના ઘર આવી હતી, તો કોણ લેવા આવે છે? એના મામા. જવાબમાં આવશે મામા. ત્રીજું, ગામમાં તેજલને ઉનાળામાં પાણી ભરવા ખાલી જગ્યાએ જવું પડતું. આમ તો એ તળાવે જતી હતી, પરંતુ ઉનાળામાં પાણી તળાવમાં સુકાઈ જાય છે, એટલે ક્યાં જાય છે? નદીએ, બરાબર. એટલે તેજલ ગામડામાં ઉનાળામાં નદીએ પર જાય છે પાણી ભરવા, બરાબર. આગળ જુઓ, ચોથી ખાલી જગ્યા, બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે, બરાબર. બસમાં અને ટ્રેનમાં બેસો તો
તો શું લેવું જરૂરી છે? તો ટિકિટ. બરાબર, ટિકિટ લો તો જ બેસવા મળે. પાંચમું, તેજલની માતાના માતા સગપણમાં તેના ખાલી જગ્યા થાય. બરાબર, મમ્મીના મમ્મી, માતાના માતા એટલે મમ્મીના મમ્મી શું થાય? બરાબર, તો નાની. આગળ જુઓ છઠ્ઠું, મામાના પત્ની મામી કહેવાય તો કાકાના પત્ની ખાલી જગ્યા કહેવાય, તો આવશે કાકી. આગળ જુઓ ખરા ખોટા લખો. બરાબર, પહેલું, મામાને ત્યાં લગ્ન હોવાથી તેજલ અમદાવાદ આવી હતી, તો શું આવશે જવાબમાં? ખોટું, કારણ કે એની મમ્મી બીમાર છે એટલે અમદાવાદ આવે છે. બરાબર, લગ્નમાં જવા માટે કે લગ્ન હોવાથી અમદાવાદમાં આવતી નથી. બરાબર, એટલે જવાબમાં આવશે ખોટું. બીજું, તેજલના મામી સફાઈ કામ કરવા હર્ષના ઘરે જતા હતા. બરાબર, તેજલના મામી, જવાબમાં આવશે ખરું, કારણ કે હર્ષના ઘરે જ જતા હતા. ત્રીજું, મામી અને તેજલ હર્ષના ઘરે લિફ્ટમાં ગયા. બરાબર, ઊંચા 12મા માળે હર્ષનું ઘર હોય છે, ત્યાં સીરીઓ પણ હોય છે અને લિફ્ટ પણ, એટલે લિફ્ટમાં બેસીને જાય છે, એટલે જવાબમાં આવશે સાચું. લિફ્ટમાં તેજલને બેસાડીને લઈ જાય છે, તેજલને નવાઈ લાગે છે. બરાબર, એટલે જવાબમાં આવશે સાચું. ત્યાર પછી ચોથું, મામાના ઘરે તેજલને સવારે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું. બરાબર, હવે એ સામૂહિક નળ છે, બધાને જ ભરવાનું છે, લાઈન લાગે છે, જો વહેલા ના ઉઠે તો પાણી ભરવા મળે નહીં, આખા દિવસનું ના મળે, એટલે જવાબમાં આવશે સાચું. પાંચમું, હોસ્પિટલમાં તેજલની માતાને જોવા તેના પિતા જતા હતા, તો ના, ખોટું આવશે. બરાબર, કારણ કે તેજલની માતા, પપ્પાનો તો કંઈ, પિતાનો તો પાઠમાં કશું છે જ નહીં. બરાબર, એટલે તેજલ જતી હતી. છઠ્ઠું, પપ્પાના મમ્મીની દાદી કહેવાય છે. બરાબર, મમ્મીની મમ્મીને નાની કહેવાય, એમ પપ્પાના મમ્મીને શું કહેવાય? દાદી. તમે લોકો બા કહેતા હશો, પણ જવાબ ખરેખરમાં સ્પષ્ટ ભાષામાં દાદી આવે, એટલે જવાબમાં આવશે સાચું. બરાબર, આગળ જુઓ, જુડકા લખો. બરાબર, વિભાગ અનો પ્રશ્ન વિભાગ બમાં સુધીને ઉત્તરમાંનો ક્રમ અક્ષર લખવાનો છે. તો જુઓ, પહેલું, પપ્પાની બહેન, તો જવાબમાં આવશે ડ, ફોઈ. બીજું, મમ્મીની બહેન, તો ઈ. શું આવશે? માસી. મમ્મીની બહેન માસી કહેવાય. મમ્મીના પપ્પા, તો આવશે નાના, અ. પપ્પાના નાના ભાઈ, તો જવાબમાં આવશે બ, કાકા. એટલે સગપણના છે જોડકા. પપ્પાની બહેનને ફૂઈ કહેવાય, મમ્મીની બહેનને માસી કહેવાય, મમ્મીના પપ્પાને નાના કહેવાય, ને પપ્પાના નાના ભાઈને શું કહેવાય? કાકા. એટલે સગાવાળાનું છે. આગળ જુઓ, માગ્યા મુજબ ઉત્તર લખો. હવે આ અમુક જ પાઠમાં આવે છે, જે આમાં છે. બરાબર, નાના પ્રશ્નો મોટા પ્રશ્નો જ આવે, માગ્યા મુજબ ઉત્તર બહુ ઓછા પાઠમાં હોય. તો જુઓ, પહેલું છે, જ્યાં તેજલના મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત છે? હવે માગ્યા મુજબમાં તફાવત જ આવ્યો છે, જે યાદ રાખવાનો છે. તો તેજલ મામાને ઘેરે છે એ ગરીબ લોકોની વસ્તી છે. બરાબર, અને હર્ષ જેવા લોકો રહે છે એ ઇમારતો, મોટા મોટા માળ છે. એ બે ઘરોમાં તફાવત શું છે એ અહીંયા લખવાનું છે. બરાબર, તફાવત, તો પહેલાં મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો અને આ બાજુ ઊંચી ઇમારતોના મકાનો. બરાબર, એ બંનેનો તફાવત લખવાનો છે. તફાવતના નંબર સામસામે જ લખાય. પહેલું, પહેલાં ગરીબ વિસ્તાર બાજુ આવશે ગલીના બધા જ લોકો માટે એક જ શૌચાલય છે, તો આ બાજુ આવશે ઊંચી ઇમારતોમાં દરેક મકાનમાં એક અથવા વધુ શૌચાલય છે. બરાબર, મોટા મોટા મકાનોમાં એક તો અલગ હોય શૌચાલય, ઉપરાંત વધારે પણ હોઈ શકે છે. હવે આ બાજુ બીજા નંબરમાં મામા રહે છે એવા મકાનોની બાજુ. બરાબર, બીજા નંબરમાં છે બધા મકાનો માટે સામૂહિક એક જ નળ છે. બરાબર, બધા ગલીમાં જેટલા બી લોકો રહે છે એમના બધા માટે એક જ નળ હોય છે, સામૂહિક નળ કહેવાય. એવી રીતે શૌચાલય પણ ત્યાં સામૂહિક જ હોય કે એક જ શૌચાલય બધા વાપરતા હોય. એવી રીતે આ બાજુ આવશે મકાનોમાં. બીજું, દરેક મકાનમાં રસોઈઘર, બાથરૂમ અને શૌચાલયમાં નળ અલગ અલગ હોય છે. બરાબર, એક નળ તો અલગ હોય પણ પાછું રસોડામાં, બાથરૂમમાં અને શૌચાલયમાં અલગ અલગ હોય છે, નળની સુવિધાઓ હોય છે, એટલે કે અલગ અલગ હોય છે. ત્યાર પછી આ બાજુ જુઓ, ત્રીજું, કે એક જ રૂમમાં જમવાની, સુવાની, બેસવાની વ્યવસ્થા કરવી પડે છે. ગરીબ ચોલમાં જે ઘર છે એમાં એક જ રૂમ હોય, એમાં જ બધું ખાવાનું, પીવાનું, જમવાનું બધું હોય. જ્યારે આ બાજુ ઇમારતોના મકાનોમાં અલગ અલગ હોય, બરાબર, બધી વ્યવસ્થા, મોટું ઘર હોય એમ. તો જો અંદર શું આવશે ત્રીજા નંબરમાં, દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ, જેવી કે રસોડું, બેઠકખંડ, ભોજનખંડ, શયનખંડ. બરાબર, એટલે શયનખંડ એટલે સુવાનું રૂમ, એમ બધા અલગ અલગ રૂમ હોય છે. પાછળ છે ચોથા નંબરમાં, અલગ રસોડુંની સુવિધા નથી, એમ રસોઈ ઘર નથી હોતું ક્યાં? ગરીબ વિસ્તારના લોકોમાં. બરાબર,
મામા જ્યાં રહે છે ત્યાં. જ્યારે આ બાજુ મોટા જ ઘરોમાં અલગ રસોઈ ઘરની સુવિધા હોય છે, એટલે કે રસોડું અલગ હોય છે. પાંચમું, મામાના ઘર જેવા ઘરની બાજુમાં કાચની બારીઓ હોતી નથી, બરાબર. જ્યારે આ બાજુ ઇમારતોમાં દરેક મકાનમાં કાચની બારીઓ હોય છે, બરાબર. આ રીતે તફાવત તમારે લખવાનો છે કે સામસામે જ એક પહેલું પતી જાય તો બીજો નંબર એની નીચેથી જ ના મળે, આ બાજુ જોવું પડે કે એ બાજુ સામે આવશે, સામસામે નંબર હોવા જોઈએ. આ રીતે તફાવત લખવામાં આવે છે, જે તમારે મોઢે પણ કરવાનું અને કેવી રીતે લખાય એ પણ જોવાનું, તો જ ચેક કરતા ફાવે. મન ભાવે ત્યાં તમે નંબર પાડી દો કે લીટી પતી એટલે ત્યાંથી નંબર પાડી દો. ના, સામસામેની લીટી જોવાની, પેલી બાજુ ભરે પતી ગયું હોય વહેલું તો કોરું હોય તો ચાલે એમ. ત્યાર પછી પ્રશ્ન છે જો અહીંયા, અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે, બરાબર. તો જવાબમાં આવશે કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, સાયન્સ સિટી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, હઠેસિંગના દેરા, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, ફરતી હોટલ, પતંગ હોટલ જેને કહેવાય, વગેરે. આ બધા જ સ્થળો અમદાવાદમાં જોવાલાયક છે, બરાબર. તમે ગયા પણ હશો, તમે જોયા પણ હશે, બરાબર. હવે આગળ છે નાના પ્રશ્નો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તેજલને તેની માતાને લઈ ગામથી દૂર શહેરમાં કેમ આવવું પડ્યું, બરાબર. અમદાવાદ કેમ આવવું પડ્યું? તો કેમ, એની માતા બીમાર હતી એટલે. જવાબ આ રીતે લખવાનો છે કે તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. બીજો પ્રશ્ન, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, તમે કેવી રીતે જાણ્યું? તો જવાબમાં લખવાનું છે, હા, તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે, બરાબર. ચિત્રમાં આપણે ટીવી ચાલુ કરેલી બતાવી છે, પરથી પણ ખબર પડે. અને મહાનગરપાલિકા એટલે જેમ ગામમાં ગ્રામ પંચાયત હોય, નગરમાં નગરપાલિકા જેવી સંસ્થાઓ જે આખા શહેરનો વહીવટ કરતી હોય, તે મહાનગરોમાં મહાનગરપાલિકા હોય, બરાબર, કે એમની જવાબદારી હોય આખા શહેરનો વહીવટ કરવાની. એ રીતે એ વિસ્તાર મહાનગરપાલિકાની અંડરમાં આવે છે, નીચે આવે છે, એટલે એ વિસ્તારની પણ જવાબદારી છે કે બધી સુવિધા એમને મળી રહે, બરાબર. એટલે એ વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં છે એટલે ત્યાં વીજળી હશે એમ, બરાબર. આગળ જુઓ ત્રીજો પ્રશ્ન, તેજલના મામાના ઘરે કોણ કોણ હતું? તો જવાબમાં આવશે, મામા, મામી, તેમની બે દીકરીઓ અને એક દીકરો, એમ પાંચ વ્યક્તિઓ હતા, બરાબર. બે દીકરીઓ, એક દીકરો અને મામા, મામી, અને હવે તેજલ પણ ત્યાં રહે છે, પણ એમના એ વ્યક્તિઓ કેટલા હતા? તો પાંચ. ચોથું, તેજલનું ગામડાનું ઘર કેવું છે? તો તેજલનું ગામડાનું ઘર એક જ રૂમનું છે, પરંતુ તેમાં રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે, તથા બહારની તરફ આંગણું પણ છે, બરાબર. આ રીતે મોટું ઘર થઈ જાય છે એમ, કે એક રૂમ છે, આંગણું છે, રસોઈ અલગ છે, બરાબર. એ રીતે છે. પાંચમો પ્રશ્ન, તેજલના મામાની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે? તો યાદ હોય તો પાણી માટે ઝઘડા થાય છે, એક જ સામૂહિક નળ છે, બરાબર. તો વહેલું પાણી આવે છે. તેજલના મામાની ગલીમાં સવારે ચાર વાગે પાણી આવે છે. જો એ સવારે વહેલા ના ઉઠે તો આખા દિવસનું પાણી મળે નહીં, એટલે સવારે જ બધા ઉઠી વહેલું ભરવું પડે છે. છઠ્ઠો પ્રશ્ન, તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરે છે, બરાબર. ઘરના કામ તો કરે છે એના મામી, પણ બીજા કયા કામ કરે છે? તો બીજા જે પૈસાદાર લોકો છે, મોટા લોકો, એમના ઘરોના ઘરની સફાઈ ને બધું કામ કરે છે, બરાબર. સાત ઘરની સફાઈ કરવા જાય છે એના મામી. તો જવાબમાં આ રીતે લખવાનું છે કે તેજલના મામી ઘરકામ ઉપરાંત તેમની બાજુમાં આવેલા બહુમાળી મકાનોમાં સાત ઘરોની સફાઈ અને વાસણ ધોવાના કામ કરે છે. સાતમો પ્રશ્ન, અમદાવાદમાં તેજલ દરરોજની બસની મુસાફરી વિશે કઈ બાબતો શીખી? તો અમદાવાદમાં બસની દરરોજની મુસાફરી કરતાં તેજલ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, બરાબર, એમ ખબર પડી. ત્યાર પછી કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું, બરાબર, આ બધી એને ખબર પડે છે. જવાબમાં લખવાનું કે અમદાવાદમાં બસની દરરોજની મુસાફરી કરતાં તેજલ લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું વગેરે બાબતો શીખી, બરાબર. હવે ટેવાઈ ગઈ છે, શરૂઆતમાં ગભરાતી હતી, પણ હવે આ બધું જ એ શીખી ગઈ છે. જો ત્યાર પછી છે આઠમો પ્રશ્ન, કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવું, બરાબર. મોટા પ્રશ્નો છે, એમાં પહેલું, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે, પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે,
તે જ રૂમમાં સુવાનું, બેસવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવાના બધું જ એક જ રૂમમાં કરવાનું છે. બરાબર, આ રીતે બંનેનું ઘર એકબીજાથી અલગ છે કે ગામનું ઘરમાં એક જ રૂમ તો હોય છે પણ રસોડું, બા નાહવાનું રૂમ અને આંગણા વસ્તુ અલગ છે એટલે મોટું ઘર લાગે. અને પેલી મામાના ઘરમાં એક જ રૂમમાં બધી સુવિધા હોય છે. બરાબર, એટલે તકલીફ પડે છે. બીજો પ્રશ્ન, ધોવા વગેરે કામ કરવામાં આવે છે. બરાબર, એટલે તકલીફ પડે છે એમ કે એક જ રૂમમાં સુવાનું, બેસવાનું, નાહવાનું, મામાના ઘરનું ઘરમાં જે ગલીમાં બધા રહે છે એમાં આવું હોય છે સાંકડા ઘરો. બીજો પ્રશ્ન, તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું? હવે મામાના ઘરમાં એ ગલીના છેડે જેમ એક સામૂહિક નળ હોય છે બધાનેમાં જ પાણી ભરવાનું, એ રીતે શૌચાલય પણ એક જ હોય છે જે ગલીના છેડે. તો એ શૌચાલયની કોઈ જવાબદારી ના લે ધોવાની, બધા વાપરે ખરા, બધા અંદર જાય ખરા, પણ એ ગંદુ જ રહેતું હતું, એમાં દુર્ગંધ આવતી હતી. બરાબર, કોઈ બરાબર એની સફાઈ ના કરે એટલે. તો જ્યારે એ પહેલીવાર શૌચક્રિયા જાય છે તે જલતા બધું જોઈને એને ઉલટી જેવું થાય છે. તો જવાબ મારી રીતે લખવાનું છે, મામાના ઘરે શૌચાલય નથી તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીમાં બધા લોકો કરતા હોવાથી, બરાબર, હવે જાહેર શૌચાલય છે કોઈને ના ના પડાય, આપણા ઘરનું એક હોય તો આપણે કોઈને ના પાડી શકીએ, પણ આ ગલીનું એક જ છે, બધાને વાપરવાનું છે એટલે બધા જ લોકો તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતી હતી. તેમાં પહેલીવાર તે જો શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું. બરાબર, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? બરાબર, આ પ્રશ્ન આપણે શીખ્યા હતા, ભીડમાં, બસોમાં, ટ્રેનમાં, લિફ્ટમાં, ઊંચ ઇમારતોની બારીમાંથી ઊંચેથી જોવામાં. જવાબ મારી રીતે લખવાનું કે તેજલની શરૂઆતમાં ભીડવાળી જગ્યા ઉપર જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. બરાબર, ટ્રેનમાં અને બસમાં બેસીને આપણે જવાનું હોય એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની હોય, ભીડ હોય અંદર ટ્રેનમાં બસમાં, ત્યાંય એને બીક લાગતી હતી. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચઢવા માટે ઉતરવામાં ધક્કામુક્કી થતી હોય એટલે. બરાબર, તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો એટલે બધી ભીડમાં એકલા એકલા ચાલવું એ પણ બીક લાગતી હતી. ઊંચી ઇમારતો, બહુમાળી મકાનોના ઊંચાઈથી, બરાબર, ઊંચી ઊંચી ઇમારતો હોય અને બહુમાળી મકાનોના ઊંચાઈથી નીચે જોવામાં તથા લિફ્ટમાં પણ એને ડર લાગતો હતો એમ, અને બીક જવાનો ડર લાગતો હતો. બરાબર, ચોથો પ્રશ્ન, તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? બરાબર, તો મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે. બરાબર, એ લોકો જ્યાં રહે છે જમીન સરકારની છે એટલે ત્યાં ખાલી કરવાની નોટિસ આવી છે અને એના બદલે એમને રહેવા માટે બીજી જગ્યા પણ આપવામાં આવશે. એટલા માટે તે છેલ્લા મામાએ તેમનું ઘર બદલવાનું છે. બરાબર, લિફ્ટમાં જોઈ તેમાં બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ એટલે લિફ્ટમાં તેજલ ગભરાઈ ગઈ. બરાબર, ત્યાં એ લિફ્ટ જેવી વસ્તુમાં એકદમ જતું રહે એટલે એને ગભરામણ થાય છે તો એ પણ અનુભવ થયો. બીજા એક ઊંચા મકાનમાં તેજલ મામી સાથે હર્ષના ઘેર 12મી માળે ગઈ હતી. આટલું મોટું ઘર અને તેના જુદા જુદા રૂમ, બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ, રસોડું અને અમુક રૂમોમાં શૌચાલય તેમજ પાણીના નળ, ઘરમાં મોટી કાચની બારીઓ વગેરે જોયું. બરાબર, આ બધું જ જોઈને એને ખૂબ જ નવાઈ લાગે છે. અને ત્યાર પછી તેજલે બારીમાંથી મામાના ઘરની ગળી જોઈ, ત્યાંથી વસ્તુઓ રમકડા જેવી નાનકડી દેખાતી હતી.
તેને ઊંચાઈએથી નીચે જોવામાં ડર લાગતો હતો. આ બધા જ એને અનુભવ થાય છે. બરાબર, બારીમાંથી મામાનું ઘર જોવે છે તો એકદમ નાનું દેખાય છે અને બીજી બધી વસ્તુ રમકડા જેવી દેખાય છે, અને એટલે બધું ઊંચાઈથી નીચે જોવામાં એને બીક પણ લાગે છે. આ બધા જ અનુભવ થાય છે. ઓકે, ના સમજ પડે તો પૂછી શકો છો. આપણી PDF પાર્ટ પણ અહીંયા પતે છે. કોઈ પ્રશ્નમાં ના સમજવા પડી હોય તો પૂછી શકો છો. ઓકે, બાય, થેન્ક યુ.